ગુજરાત આખામાં છેલ્લા 5-7 વર્ષથી ભયજનક રીતે બીપી, હૃદયરોગ, ચામડીના રોગો, ફેફસાના રોગો જેવા કે શ્વાસ, અસ્થમા, એલર્જી અને આંતરડાના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. અને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જોવા જઈએ તો 12 લોકોના હૃદય બંધ પડ્યા. હાર્ટ એટેકનો હાહાકાર થઈ રહ્યો છે. લાગે છે કે હવે પછી ગુજરાતની મોટાભાગની પ્રજા હાર્ટ એટેકથી જ મરશે. 30 વર્ષથી ઉપરના મોટાભાગના લોકોનો બીએમઆઈ ઇન્ડેક્સ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ ખૂબ વધારે આવે છે. દાબેલી, વડાપાઉં, ચાઇનીઝ, મોમોઝવાળા હલકો સોસ, માયોનીઝ, પામોલીન તેલ વાપરે છે, જે પાચનતંત્ર અને હૃદયને ખેદાન મેદાન કરી નાખે છે. અને આ બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર ઉગી નીકળેલા પંજાબી ફૂડ લારી અને ચાઇનીઝ હાંટડીઓ ચલાવનારા આજીનો મોટો નાખીને ગુજરાતીઓની પીઠ તોડે રાખે છે. જે લોકો મહિનામાં 4 વાર પણ બજારું, દાબેલી, વડાપાઉં, ભાજી, ચાઇનીઝ, મોમોસ ખાય છે, તે આવતા 5-1 વર્ષમાં હૃદયરોગના દર્દી ચોક્કસ બની જશે. અને મોટાભાગનાઓ તો હૃદયરોગી બની પણ ચૂક્યા છે, પરંતુ એમાંના 50% લોકો ઉકલી જાય ત્યાં સુધી ડૉક્ટર પાસે તપાસ કરાવવાની પણ તસ્દી લીધી નથી. બાકી જો આ લોકોને ચેક કરાવવું તો ખબર પડે કે એ હવે કાંઠે જ બેઠા છે. ફૂડ અને ટ્રાફિક સેન્સમાં હવે ગુજરાતીઓનો છેલ્લો નંબર આવે એમાં બે મત નથી. મને તો એ નથી સમજાયું કે શનિવારે કે રવિવારે ખરે શુદ્ધ અને સાત્વિક જમવાના બદલે નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની ગૃહિણીઓને એવું તો શું કહેલું લાગ્યું છે કે બજારમાં ખુલ્લામાં લોખંડના કે પ્લાસ્ટિકના ગંધાતા ટેબલો પર ગમે તેવા અજાણ્ય લોકોની બાજુમાં બેસીને ગંધારું ગોબરું પેટમાં નાખી રાખે છે. ધૂળની ડમરીઓ, વાહનના ધુમાડા, ફક્ત એક તગારા પાણીમાં ડિશ ધોતા અને એ એક જ ગંધાતા ગાભે ટેબલ ડિશો અને પરસેવો લૂછતા લારીવાળાઓને જોઈને ચિત્રી પણ નથી ચડતી. પૈસાની તંગી હોય તો પણ આજના મધ્યમ વર્ગમાં ફેશન થઈ ગઈ છે કે શનિ રવિવારે તો ફરજિયાત બજારું ખોરાક ખાવો જ પડે, કેમ કે આવું કરવામાં અને દેખાડવામાં એ લોકો પ્રાઉડ અનુભવે છે. પાછા વર્ડથી આડોશી પાડોશીમાં પ્રચાર પણ કરે છે કે અમે તો રવિવારે કોઈ દિવસ સાંજે ઘેર રસોઈ ના બનાવીએ. અને જે લોકો ટ્રાફિક સિગ્નલ ઉપર 30 સેકન્ડ ઊભા રહેવા માટે પણ અકળામણ અનુભવતા હોય છે તેવા લોકો પણ રેસ્ટોરન્ટની કે લારી ઉપર જમવાની લાઇનમાં ઊભા રહીને ગજબની સહન શક્તિ ધરાવે છે. તો હવે જાગો અને ચેતો અને પેટમાં ઠાસતા પહેલાં વિચારો અને વિડીયો ભૂલ્યા વગર શેર કરી દેજો.